गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज अपने धोरण 3 विषय पर्यावरण एम अभ्यास करवानो छे। आपणे काले जे वीडियो आप्यो हतो एमां जोयुं हतुं के आपणे नवो पाठ शुरू कर्यो छे, मारो तालुको। तो आ पाठमां आपणे अलग अलग तालुका विषे, ए तालुकामां कया कया ग्रामो आवेला छे एना विषे अभ्यास करवानो छे। तो आपणे काले जोयुं हतुं के रुचन छे એ પોતે જયપુરમાં રહે છે, બરાબર, જયપુર તાલુકામાં। તો કે એની આસપાસ, એ જે ગામમાં રહે છે એની આસપાસ કયા કયા ગામ આપણે આવેલા છે, બરાબર, એ આપણને અહીંયા આગળ બતાવેલું છે। તો કે છે જયપુર છે એની આજુબાજુ જે ગામ આવેલા છે એ 4 ગામના નામ આપણને આપેલા છે। અને ત્યારબાદ આપણને પણ કહ્યું હતું કે તમે જે કયા ગામમાં રહો છો, બરાબર, અને તમે જે ગામમાં રહો છો એની આજુબાજુ કયા કયા ગામ આવેલા છે એના નામ આપણે લખવાના હતા। તો આપણે જોઈએ હવે આગળ પેજ નંબર 165 ઉપર પાઠ 25 આપેલો છે, મારો તાલુકો। તો જુઓ, તો અહીંયા આપણે લખવાનું છે કે મારું નામ ખાલી જગ્યા છે બોક્સમાં, આપણને બોક્સમાં જગ્યા આપેલી છે લખવા માટે। તો તમારે દરેકે પોતે પોતાનું નામ લખવાનું છે, બરાબર। મારું નામ અંજના હોય, હર્ષિતા હોય, હર્ષદ હોય, મનોજ હોય, જે બી નામ હોય તે તમારે લખવાનું છે। પછી કે છે હું ખાલી જગ્યામાં રહું છું, એટલે આમાં તમારે તમારા ગામનું નામ લખવાનું છે, ગામ કે શહેરનું નામ લખવાનું છે। તમે જે ગામમાં કે શહેરમાં રહેતા હોય એનું નામ તમારે અહીંયા પણ લખવાનું છે। મારા ગામની આસપાસ નીચે મુજબના ગામ છે, યાદ કરો અને લખો। આસપાસના ગામના નામ લખો। હવે જો જે પૂજા પોતે જયપુરમાં રહે છે અને એની આજુબાજુ કયા કયા ગામ આવેલા છે એના નામ એને લખ્યા છે, બરાબર। એવી જ રીતે તમે જે ગામમાં રહો છો એ ગામનું નામ વચ્ચે વર્તુ કરીને લખવાનું છે, અને એની આજુબાજુ કયા કયા ગામ આવેલા છે, કોઈ પણ 4 ગામના નામ તમારે લખવાના છે। તો આ રીતે તમારે અહીંયા આગળ જે ચોરસ ખાલી જગ્યા આપેલી છે એ જગ્યામાં તમારે જે ઉપર બતાવ્યું છે એ પ્રમાણે નીચેના બોક્સમાં તમારે કરી બતાવવાનું છે। ત્યારબાદ અહીંયા આગળ ગામના નામ લખવાના કીધા છે, તો 4 ગામ તમે જે આ બોક્સમાં દર્શાવો, બરાબર, એ જ ગામના નામ તમારે અહીંયા ખાનામાં લખી દેવાના છે। આસપાસના ગામ અંગે આપણે જોયું, ગુજરાતમાં અત્યારે 250 તાલુકા છે, આપણા ગુજરાતની વાત કરી છે। તો કે છે ગુજરાત રાજ્યમાં 250 તાલુકા છે, કેટલા તાલુકા છે, 250। દરેક તાલુકામાં વિવિધ ગામ આવેલ હોય છે, કેટલાક ગામના સમૂહ વડે તાલુકો બને છે, એટલે કે છે બધા જ ગામ ભેગા કરો, એક બધા ગામ ભેગા કરીને તાલુકો બને છે, અને બધા તાલુકા ભેગા કરો એટલે શું બને, રાજ્ય બને છે, અને બધા જ રાજ્ય ભેગા કરીને શું બને, દેશ બને છે, બરાબર ને। તો કે છે આપણે આપણા તાલુકા અંગે વિગત તૈયાર કરીશું, એટલે તમે તમારો તાલુકો કયો છે દરેકને ખબર હશે, હે ને। તો આપણે આપણી જ વાત કરીએ તો આપણે નડિયાદ તાલુકામાં રહીએ છીએ, કયા તાલુકામાં, નડિયાદ તાલુકામાં, અને તમારા ગામનું જે નામ હોય એ તમારે ખબર જ હશે। તો કે છે પાછળ જુઓ દરેક જણા, અહીંયા આગળ આપણને વડોદરા કયું શહેર આપેલું છે, વડોદરા, તો એની આજુબાજુ કયા કયા તાલુકા આવેલા છે એ આપણને આગળ દર્શાવેલા છે। તો આપણે જોઈએ કે આ રતનના તાલુકાની વિગત છે, રતન નામનો જે છોકરો છે એનો તાલુકાની આગળ વિગત આપેલી છે। તો કે અહીં વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાની વિગત આપવામાં આવેલ છે, આ વિગતને આધારે ચર્ચા કરો। તો અહીં આગળ વડોદરા જિલ્લો આપેલો છે, એટલે વડોદરા જિલ્લાના કયા કયા તાલુકા છે, તો કે છે સાવલી, ભગોળિયા, કરજણ અને પાયર, તો 4 તાલુકાના નામ આપેલા છે। એવી જ રીતે કીધું છે કે અહીં બીજા કયા કયા તાલુકા છે, આપણો તાલુકો કયા જિલ્લામાં છે। હવે જો આપણી વાત કરીએ તો આપણો જિલ્લો કયો આવે, ખેડા, બરાબર ને, ખેડા જિલ્લો અને તાલુકો કયો આવશે, નડિયાદ તાલુકો, બરાબર ને। તો આપણે કહી શકીએ કે હવે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં જે તે ગામનું નામ લખવાનું, નવા વિડોદરા કે બહુ શું મોડે, કોઈ પણ તમે નામ લખી શકો છો। ચલો એવી જ રીતે અહીંયા આગળ તમારે અહીંયા આગળ તમને કહ્યું છે કે મારા ગામનું નામ ખાલી જગ્યા છે,
મારું ગામ ખાલી જગ્યા તાલુકામાં છે, આપણે આપણા તાલુકાનું નામ લખવાનું છે અને આપણા ગામનું નામ લખવાનું છે. અને જેમ ઉપર દર્શાવ્યું છે વડોદરા જિલ્લાના તાલુકા, એમ આપણે આપણા જિલ્લાના તાલુકા દર્શાવવાના છે. મારા તાલુકાની આસપાસ બીજા તાલુકા પણ આવેલ છે. આસપાસના તાલુકાના નામ લખો, એટલે આપણે જે ચાર તાલુકા જણાવીએ એ જે તાલુકા લખ્યા આપણે એ જ આપણે એના જે જે ખાના આપેલા છે એ ખાનામાં લખવાના છે. આપણી આસપાસ અનેક ગામ છે, વિવિધ ગામથી તાલુકો બને છે. કેટલાક તાલુકાના સમૂહથી જિલ્લો બને છે. સમૂહ ગામ તાલુકો અને જિલ્લો વિવિધ રીતે આગવી ઓળખ ધરાવે છે. આપણા તાલુકામાં શું શું વિશેષ છે તે અંગે નોંધ કરીશું. હવે જો મેં તમને વાત કરી કે બધા જ ગામ બરાબર બધા ગામ ભેગા કરીને શું બને છે, તાલુકો બને છે. એવી જ રીતે બધા જ તાલુકા ભેગા કરીને શું બને છે, રાજ્ય બને છે. અને બધા જ રાજ્ય સોરી બધા જ તાલુકા ભેગા કરીને જિલ્લો બને બરાબર ને. અને બધા જિલ્લાના સમૂહમાંથી શું બને છે, રાજ્ય બને છે. અને રાજ્યો ભેગા થઈને શું બને છે, એક આપણો દેશ બને છે. આપણા દેશનું નામ તો ખબર છે ને, શું છે આપણા દેશનું નામ, ભારત બરાબર ને. તો કે છે આવી જ રીતે કે છે દરેક તાલુકા પોતાના તાલુકાનું કંઈક વિશેષ હોય છે કે છે, તો એ જે વિશેષ હોય એને તમારે નોંધ કરવાની છે. તો દરેક જણા જુઓ સામેના પેજ ઉપર આપણને કેવું છે કે વિચારો અને લખો, આપના તાલુકા અંગે વિગત જાણો અને લખો. એટલે તમારા તાલુકા વિશેની વિગત અહીંયા આગળ લખવાની છે બરાબર. તો જો અહીંયા આપણે પહેલું પશુ આપ્યું છે કે છે પશુ, તો તમારા તાલુકામાં કયા કયા પશુ છે એ તમારે ત્રણ નામ લખવાના છે. ત્રણ જ કોલમ આપેલા છે, ત્રણ નામ તમે લખી શકો છો. આપણે લખી શકીએ તો ગાય ભેંસ અને બકરી. તો પશુમાં તમારે શું લખવાનું છે, ગાય ભેંસ અને બકરી. આવી જ રીતે આપણને આપ્યું છે વાહન. તો કે છે તમારા તાલુકામાં કયા કયા વાહન છે કે છે, તો તમે આવતા જતા રસ્તામાં તો જોઈ શકતા હશો, જુઓ છો ને કયા કયા વાહન દેખાય છે તમને, સાયકલ બસ પછી એક્ટિવા મોટરસાયકલ રિક્ષા, આ બધું આપણા તાલુકામાં જોવા મળે છે. મળે છે ને કે નથી જોતા, તો રસ્તામાં તમે આવતા જતા તમને દેખાતું તો હશે હોય છે ને. તો એ પ્રમાણે તમારે વાહનના નામ લખવાના છે. ત્યારબાદ ધાર્મિક સ્થળો, કે જે તમારા તાલુકામાં કયા કયા ધાર્મિક સ્થળો આવેલા છે. તો આપણું તો અહીંયા નડિયાદમાં જ છે, સંતરામ મંદિર, સ્વામિનારાયણ બીએપીએસ મંદિર બરાબર. એવી રીતે તમારા જે ધાર્મિક સ્થળો છે એ તમે લખી શકો છો. ડાકોરનું રણછોડજી મંદિર પણ લખી શકાય, એ નજીકમાં જ છે એટલે બરાબર. તો જે ધાર્મિક સ્થળો છે સંતરામ ડેરી, સંતરામ ડેરી પણ તમે લખી શકો છો. પછી કે છે જોવાલાયક સ્થળો, તો તમારા તાલુકામાં કયા કયા જોવાલાયક સ્થળો છે. તમે કોક વાર તો એ સ્થળ પર ફરવા જતા હશો ને કે નથી જતા, જાઓ છો, તો એ સ્થળના નામ તમારે લખવાનું છે. એ સિવાય બીજું કે છે તમે જાણતા હોય તો તમે એમાં લખી શકો છો. એ લખવા માટે આપણને બે ખાના ખાલી આપેલા છે બરાબર. તો તમારા ગામ તમારા તાલુકામાં બીજું કંઈ વિશેષ હોય તો તમે એ આગળ દર્શાવી શકો છો. ત્યારબાદ આગળ જોઈએ વાંચો અને કહો, કે આપણી આસપાસના ગામ આપણા પડોશી ગામ કહેવાય. આપણા તાલુકાની આસપાસ તાલુકા આપણે પડોશી તાલુકા છે. કેટલીક વખત પડોશનું ગામ પણ બીજા તાલુકામાં હોઈ શકે છે. આપ આસપાસના ગામ અંગે વિગતો જાણો. કે છે વિચારો અને લખો, તાલુકાનું નામ ગામનું નામ કોણ રહે છે અને શું કરે છે. તો જુઓ અહીંયા આગળ આપણે એક ઉદાહરણ આપેલું છે મેઘરજ તાલુકાનું નામ શું છે, મેઘરજ. તો કે છે એ મેઘરજ તાલુકામાં ગામનું નામ કયું છે, તો કે બાઠીવાડા. તો કે ત્યાં કોણ રહે છે, કે મોટાભાઈ. શું કામ રહે છે, તો કે છે નોકરી કરે છે માટે. એવી રીતે તમારે આગળ જુદા જુદા તાલુકાના નામ બતાવવાના છે, એ ગામના નામ બતાવવાના છે અને એ ગામમાં કોણ રહે છે, તમારા કાકા પપ્પા મામા ફોવા કોઈ માસી બરાબર. તો એ શું કરવા રહે છે, નોકરી કરવા માટે ધંધો કરવા માટે બરાબર. તો એ તમારે કારણ દર્શાવવાનું
છે તો અહીંયા આગળ આપણે ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે બીજા તાલુકાના નામ તમારે લખવાના છે એ ગામના પણ નામ લખજો અને ત્યાં પર તમારા સંબંધીમાં કોણ રહે છે અને શું કરવા રહે છે ધંધો કરવા માટે નોકરી કરવા માટે કોઈ બીજા કારણોસર એ તમારે આગળ દર્શાવવાનું છે આવા અન્ય તાલુકા અને ગામ અંગે જાણકારી મેળવો તથા અન્ય મિત્રોને જાણકારી આપો એટલે કે આવી રીતે તમારે બીજા તાલુકા વિશે જાણકારી પ્રાપ્ત કરવાની છે અને તમે તમારા મિત્રો સાથે આના વિશે ચર્ચા કરવાની છે તો જો આ રીતે આપણે આ પાઠમાં તાલુકા વિશે અભ્યાસ કર્યો અને આ પાઠ અહીં આગળ પૂરો પણ થાય છે તો દરેક જણાએ આજે જે વિગતો કહી એ પાઠ્યપુસ્તકમાં લખી લેવાની છે બરાબર તમને ખ્યાલ ના આવે તો તમારા ઘરમાં કોઈ મોટું હોય એને પણ તમે પૂછી શકો છો તો આ પાઠ અહીંયા પૂરો થાય છે હવે ફરીના વિડીયોમાં આપણે આગળ જોઈશું.